કામરેજ નજીકના ખોલવડ ગામ ખાતે આવેલ દેવશ્રી આઈઆઈએમ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। ખોલવડ ગામની દેવશ્રી સ્કૂલમાં અભ્યાસ કરતા 15 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય કારણોસર શિક્ષકો દ્વારા સ્ટીલના પાઇપ વડે સપાટા મારતા તેમના શરીરે સૂર પડી ગયા હતા। આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો। વાલીઓએ આ મુદ્દે શાળામાં હલ્લાબોલ કરી શાળામાં શિક્ષકો નહીં પરંતુ અસામાજિક તત્વોની ભરતી કરાય હોવાનો આક્ષેપ કર્યો હતો। મારું નામ કવા રેખા છે। સંજયભાઈ, છોકરાને સ્કૂલમાં મજાક મસ્તી બધા ક્લાસમાં અંદર કરતા હશે પિરિયડ દરમિયાન, અને કંઈક સવાલ જવાબ નહોતો આવ્યો, પિરિયડ પહેલાં સવાલ જવાબ નહોતો આવ્યો, એ માટે મારવામાં આવ્યો હતો, અને બપોર પછી રિસેસ પછી મજાક મસ્તી કરતા હતા એ પ્રત્યે મારવામાં આવેલો છે। અત્યારે અમે સ્કૂલમાં આવ્યા હતા, સ્કૂલમાં અમને કોઈ જાતનું કહેતા નથી કંઈ, બરાબર, અમે સીસીટીવી માંગ્યો તો અમને એ નથી બતાવતા, બતાવે તો જે છોકરાઓ મજાક મસ્તી કરતા હતા એ બતાવે છે, સર મારે સ્ટીલની પાઇપ, આ સ્કૂલ છે કે શું છે, અત્યારે અહીંયા સ્ટીલની પાઇપથી છોકરાઓને મારવામાં આવે છે। પોલીસ ફરિયાદ કરી છે તો સરને બોલાવતા નથી, અત્યારે અમે સાંજે પણ આવ્યા હતા તો સાંજે પણ સરને ન બોલાવ્યા, અત્યારે આવ્યા તો સરને નથી બોલાવતા લોકો, અન્ય બાળકોને પણ મારેલા છે, એના ક્લાસમાં 15 વિદ્યાર્થી છે, 15એ 15ને મારેલા છે, એ છોકરાઓ એમ કહે છે, બરાબર છે, તો સીસીટીવી અમે કીધું અમને બતાવો તો એ બતાવતા પણ અમને નથી, તો બાળકને માર્યા હું એમ નથી કહેતી, મારો તમે મારવાની રીતે હોય આવી રીતે ઢોર માર ન મારવાનો હોય, આ બાળકને અમે ભણવા મોકલીએ છીએ અને એમ કહે છે કે સર નવા આવેલા છે સ્કૂલમાં, તો સરને કંઈક જોઈન તો રાખેલા છે ને, એમનેમ તો નહીં રાખ્યા હોય સ્કૂલમાં, આજે આ બાળકને મારીને એમ કહી દીધું કે સર સોરી કહી દઉં છું કે નહીં કાલ સવારે આવું બને, કાલ સવારે આ લોકો એમ કહે છે અમે ડિગ્રી જોઈને રાખેલા છીએ સરને, કાલ સવાર કોઈ દીકરીનો રેપ કરીને જતા રહેશે તો એમ કહી દેશે સોરી, અને આ લોકો એમ કહેશે કે અમે ડિગ્રી જોઈને જ રાખ્યા હતા, બરાબર, તો કાલ સવારે ડિગ્રીનું ભવિષ્ય શું, આજે આ સ્કૂલમાં બાળક સાથે આવું કર્યું, કાલે બીજા કોઈ દીકરી સાથે આવું કરે તો સ્કૂલ પ્રત્યે કડકમાં કડક પગલાં લેવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે, બસ બીજું કંઈ જ નહીં, આજ મારા બાળક સાથે થયું એવું બીજા બાળક સાથે ન થવું જોઈએ। મારું નામ કવા જમીલ સંજયભાઈ છે। હું ધોરણ 7માં ભણું છું। શું બન્યું તું તારી સાથે? હું મારા દોસ્તાર સાથે મસ્તી કરતો હતો તે માટે સરે આવીને માર્યો। શું નામ છે સરનું? કૌશિક સર। અચ્છા, ક્યાં ક્યાં માર્યો હતો? પાછળ અને પગે। શાનાથી માર્યો હતો? સ્ટીલની લાકડી। કેટલી વાર માર્યું હતું અને ક્યારે ક્યારે માર્યું? સવારે પહેલા પીરિયડમાં અને રિસેસ પછી, અને 10 થી 12 લાકડી મારી। તારી સાથે બીજા કેટલા છોકરાને માર્યું? મારી સિવાય બીજા 10-15 જણાને માર્યું। મારું નામ સંજય કવા શ્યામજીભાઈ છે, હું કવા જમીલનો વાલી છું। મારો છોકરો દેવરથી આઈઆઈએમમાં અભ્યાસ કરે છે, અને ગઈકાલે એ સ્કૂલે આવ્યો ત્યારે સરે કોઈક પ્રશ્ન કરેલો, એનો જવાબ ન આવડતા એને મારેલો, અને પ્લસ જે રિસેસ ટાઈમ થયો ત્યારે છોકરાઓ ઢીંગા મસ્તી કરતા હતા, એમાં એક છોકરાની ટાઈ તૂટી ગઈ, તો એમાંથી મારા છોકરાને ઢોર મારવામાં આવ્યો છે, એ તમને બધાને બતાવેલું છે અમે સોશિયલ મીડિયા મારફતે, તો અમારી માંગ એવી છે કે સરને કડકમાં કડક સજા થાય, અને આ લોકો એમ કહે છે કે સર પોલીસ સ્ટેશન આવીને માફી માંગી જાય છે, તો અમારો કહેવાનો મતલબ એમ છે કાલે કદાચ કોઈક બેન દીકરોનો આમાં સરમાં કોઈ સરે બળાત્કાર કર્યો હોય તો પાછો વિરોધ કર્યો હોય તો એમ કહે કે અમે પોલીસ સ્ટેશન માફી માંગી જાવ, તો એ આ હું યોગ્ય છે? સ્કૂલ પ્રત્યે કોઈ જવાબદારી નથી? અમારો કહેવાનો મિનિંગ એ જ છે કે મેનેજમેન્ટ પહેલાં છુટ્ટી આપે તો જ છોકરાઓને ઢોર મારવામાં આવે છે, નકર ન આવે, ઓફિસમાંથી છુટ્ટી આપી હોય તો જ આ રીતે મારવામાં આવે, નકર ન આવે, એટલે અમારી માંગ એવી છે કે સર પ્રત્યે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અમે સ્કૂલ મેનેજમેન્ટને એટલી દરખાસ્ત કરીએ છીએ। નમસ્કાર, જય હિન્દ, ભારત માતા કી જય। મારું નામ પ્રફુલ મહેતા, હું દેવર્સિંહ આઈએમ પ્રેક્ટિકલ પાઠશાળાનો આચાર્ય છું। અમારી શાળાની અંદર ગત દિવસે એટલે ગઈકાલે એક બાળકો ક્લાસની અંદર મજાક મસ્તી કરતા હતા બાળ સ્વરૂપે, તેની અંદર બાળકો જે છે એ ઝઘડી પડ્યા હતા, અને એક શિક્ષક જે છે તેઓ હાજર હતા, અને એ બાળકને 4-5 લાકડીઓથી મારેલા છે। વાલીઓનો એવો આક્ષેપ છે કે તેમણે ઢોર માર મારેલો છે, પણ એવું કાંઈ છે નહીં, એ વિડીયો સાબિત કરી આપશે, હું કાંઈ સાબિત કરવા માગતો નથી, એટલે એવો કાંઈ ઢોર માર મારેલો નથી। વધુમાં બાળકને ન્યાય મળે, વાલીને ન્યાય મળે, શિક્ષકને ન્યાય મળે, એવા આપણે સુસંગત એવા આપણે પ્રયત્નો કરીશું। વધુ કંઈ ન કહેતા ભારત માતા કી જય, અસ્તુ।